કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની દબંગ ગાયનો વિડિયો વાયરલ. સ્થાનિક ચેનલના પત્રકારે બોર્ડ બેઠકમાં પ્રવેશ કરતા મામલો બીચક્યો. ગાંધીનગરના કલોલ નગરપાલિકાની મરેલી બોર્ડ બેઠકનું કવરેજ કરવા ગયેલ સ્થાનિક ચેનલના પત્રકાર સાથે ચીફ ઓફિસર દ્વારા દબંગાઈ કરીને બૂમ માઇક તોડી નાખ્યા ની સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં રોડ રસ્તા તેમજ સાફ સફાઈને લાગતા કામો અર્થેની બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનું કવરેજ કરવા માટે સ્થાનિક ચેનલના પત્રકાર ગયા હતા ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાત તેમજ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલે તેમને ન્યૂઝ કવર કરતા રોકવામાં આવ્યા હોવાનો હાર્દિક પ્રજાપતિએ આક્ષેપ કર્યો હતો. આ અંગે હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજે નગરપાલિકાની બોર્ડની બેઠક કવરેજ કરવા માટે ગયેલો હતો ત્યારે ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા મને કવરેજ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. બાદમાં ચીફ ઓફિસરને રૂબરૂ જઈ કારણ પૂછતા ચીફ ઓફિસર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મારો વાંક કાઢીને આવેશમાં આવી જઈ માઇક જોરથી ટેબલ પર પછાડીને તોડી નાખ્યું હતું. હાર્દિક પ્રજાપતિએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા દ્વારા એક જ કોન્ટ્રાક્ટરને બધા કામોનો કોન્ટ્રાક્ટ આપવાની હિલચાલ માટે ખાસ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી, જે મિટિંગની વાતો બહાર આવી ના જાય તે માટે મને કવરેજ કરવા દેવામાં આવ્યું ન હતું. તો બીજી તરફ ચીફ ઓફિસર દ્વારા કંઈક અલગ જ વાત રજૂ કરવામાં આવી હતી, પરંતુ ચોથી જાગીર ગણાતા મીડિયાને આવી રીતે માઇક તોડી પોતાનો ગુસ્સો ઠાલવવો શું એક અધિકારીને શોભા આપે છે? ચેનલનું માઇક એ એક મીડિયા માટેની રોજીરોટી સમાન હોય છે. શું આને આમ ટેબલ પર પછાડી તોડવું એ યોગ્ય ગણાય? સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પત્રકારની વાત તો દૂર, ઉલટાનો પત્રકાર પર કેસ ન કરવા બાબતે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહેલ છે. હાલ તો જે પ્રકારે ચીફ ઓફિસરની દાદાગીરીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે તે જોતાં હવે ચીફ ઓફિસર પર કાર્યવાહી થશે કે પત્રકારને ફસાવવામાં આવશે એ મુદ્દો મીડિયા જગતમાં ચગડોળે ચઢ્યો છે. હવે સાચું શું ખોટું શું એ સાચી તપાસમાં બહાર આવશે. વિશાલ રાજપૂત, ZS TV, ગાંધીનગર. હું નીતિન બોડાત, ચીફ ઓફિસર કલોલ નગરપાલિકા. આજરોજ મારો જે વિડીયો વાયરલ કર્યો છે એના સંદર્ભમાં મારે કહેવું છે કે મીડિયાના મિત્રો, મીડિયાનો હું પણ આદર કરું છું, મીડિયાના મિત્રો મારી પાસે પણ ઇન્ટરવ્યૂ માટે આવતા હોય છે, બેસતા હોય છે અને ઇન્ટરવ્યૂ લેતા હોય છે, સભ્યતાથી લેતા હોય છે. પરંતુ અત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં આજે હાર્દિક પ્રજાપતિ કરીને એક RTI એક્ટિવિસ્ટ છે અને જે હમણાં જ અમને મીડિયામાં કંઈક જોઈન કર્યું છે અને આની અગાઉ પણ મારી જોડે 3 વાર કર્યું છે. એકવાર હું સફાઈ કામદારના ઇન્ટરવ્યૂ ચાલતા હતા એવામાં અચાનક પરવાનગી વગર ઘૂસી અને બેહુદું વર્તન કર્યું હતું. ત્યારબાદ આજે પણ આજે 3:45 વાગે અમારી જનરલ બોર્ડ શરૂ થવાની હતી એવા એના 5-10 મિનિટ પહેલાં આવી અને અમારી પરવાનગી વગર અમે જે કંઈ કામ કરતા બધામાં વિક્ષેપ પાડી અને સીધે સીધું ઇન્ટરવ્યૂ વિડીયો લેવાનું ચાલુ કર્યું હતું અને અસભ્ય વર્તન કર્યું હતું. એટલે ખરેખર મારી વિનંતી છે કે અમારી સાથે સભ્યતાથી વર્તન કરવામાં આવે તો અમે પણ આપની સાથે શિસ્તબદ્ધ રીતે કામ કરી શકીએ છીએ. એટલે મારી ટૂંકમાં અપીલ છે કે અમે પણ કોઓપરેટ કરવા માગીએ છીએ પણ અમને પણ અમને કોઓપરેટ કરો કે અમારું કામ બગડે નહીં એ રીતે અમારી જોડે તમે બેસો અને ઇન્ટરવ્યુ લો. અમને એમાં કોઈ શોખ હરકત નથી. અમે સંપૂર્ણપણે કોઓપરેટ કરવા અત્યાર સુધી મીડિયાને કર્યું છે અને કરવું છે, પણ આ 1-2 જણ પોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ માટે જ આ બધું કરતા હોય છે એમાં આવવા ન આવવા મારી વિનંતી છે.